શિવસેનાના નેતા શ્રી સંજય રાઉતના નિવેદનને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું. કંગના રાણાવત સાથેના ઝઘડામાં ગુજરાત અને અમદાવાદને ટાર્ગેટ કરીને બદનામ કરવાના ઈરાદા સાથે અમદાવાદને જે મિની પાકિસ્તાન કહ્યું છે એ ગુજરાત અમદાવાદીઓ અને અમદાવાદનું હાડોહાડ અપમાન છે. તેમણે આ સંદર્ભમાં માફી માંગવી જોઈએ. આ ગાંધીજી અને સરદાર પટેલનું ગુજરાત છે. સરદાર પટેલે 562 રજવાડા એક કરીને જ્યારે દેશની એકતાને અખંડિતતાને મજબૂત કરી છે, હૈદરાબાદ અને જૂનાગઢને પણ પોતાની કુનેહ અને શક્તિથી એ ભારતમાં જ રાખવામાં સફળ થયા હતા. એ જ રીતે એમનું સ્વપ્ન હતું કે કાશ્મીરની 370ની કલમ હટાવીને ખરા અર્થમાં કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ બને. તે સ્વપ્નને ગુજરાતના શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિતભાઈ શાહે એ પૂર્ણ કર્યું છે. ત્યારે દેશની એકતા અને અખંડિતતાના ઇતિહાસમાં અને વર્તમાનના યોગદાનને પણ એમણે યાદ રાખવું જોઈએ. કોઈ પણ ઘટનાક્રમમાં ઈર્ષા, દ્વેષ અને બદઈરાદાથી ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતના નેતાઓને બદનામ કરવાનું શિવસેના બંધ કરે એવી હું અપીલ કરું છું.